નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડ અરવલ્લી દ્વારા ધોરણ 10ના ડિસ્ટન્સ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 12 વિદ્યુત, ધોરણ 10ના સાયન્સમાં લેક્ચર નંબર 14 છે આજે. તો લેક્ચર 13ની અંદર આપણે અવરોધને લગતા થોડા પ્રશ્નો જોયા હતા, જે તમારે પરીક્ષામાં 1-2 ગુણમાં પૂછાય છે. તો આજે આપણે લેક્ચર 14માં અવરોધને લગતા દાખલા જોવાના છે, કારણ કે પરીક્ષામાં થિયરીની જગ્યાએ દાખલા પણ બી પૂછાય છે. ઓકે, તો અવરોધના દાખલા સરળ દાખલા છે બેટા. ઓકે, તમારે સૂત્ર એક જ છે, ઓહ્મના નિયમનું, આર બરાબર વી બાય આઈ. ફરીવાર R બરાબર V બાય આઈ. ઓકે, તો R V આપેલો હોય તો I મળે, I V આપેલો હોય તો R મળે. ઓકે, તો આ એક સૂત્રની મદદથી દાખલો થઈ શકે છે અવરોધનો. તો જો ઉદાહરણ નંબર 12.3 છે, પેજ નંબર 208 છે. ઓકે, એમાં બે દાખલા હશે, બંને સેમ રીતના છે. તો એના એક દાખલો આપણે લઈ લઈએ, એ નંબરનો. તો એ દાખલામાં શું કહે છે ચેક કરીએ. વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ, એક બલ્બ છે, એના ફિલામેન્ટમાં જે તાર હોય છે ટંગસ્ટન ધાતુનો, ઓકે, એનો અવરોધ અહીંયા આપેલો છે 1200 ઓહ્મ છે. બેટા, આ ઓહ્મની સંજ્ઞા છે, અવરોધની એકમની સંજ્ઞા છે ઓહ્મ. ઓકે, જેને આપણે આવી રીતે ઓમેગા દ્વારા દર્શાવીએ છીએ. તો તમને જ્યારે દાખલામાં આવી રીતે કોઈ સંજ્ઞા આપેલી હોય તો શું સમજવાનું, આર આપેલો છે, અવરોધ આપેલો છે. ઓકે, તો અવરોધ કેટલો છે ફિલામેન્ટનો, 1200 હોય છે, અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે. એટલે વોલ્ટેજ કેટલો આપવાનો છે, 220 વોલ્ટ. એટલે 220 વોલ્ટ શું આપેલું કહેવાય, વી, અને અવરોધ એટલે કે આર કેટલો આપેલો કહેવાય, 1200. ઓકે, તો આર આપેલો છે અને વી આપેલો છે, શોધવાનું શું કીધું છે, બલ્બનો માં કેટલો વિદ્યુત પ્રવાહ મળે છે, ખેંચે છે. તો વિદ્યુત પ્રવાહ આઈ આપણે શોધવાનું છે. ઓકે, તો તમને રકમ ઉપરથી ખબર પડવી જોઈએ કે કઈ વેલ્યુ આપેલી છે. ઓકે, તો રકમ ફરીવાર એક વખત આપણે રીડ કરીએ. તો એક વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓહ્મ હોય અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો બલ્બ કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે. તો હંમેશા લિસ્ટ બનાવો, આર કેટલો છે, 1200 ઓહ્મ, વોલ્ટેજ કેટલો આપેલો છે, 220 વોલ્ટ. તો વિદ્યુત પ્રવાહ કેટલો છે ચેક કરી લઈએ. ઓકે, ચલો, તો આપણા આર નું સૂત્ર શું છે, ઓહ્મના નિયમનું, આર બરાબર વી બાય આઈ. ચલો ભાઈ, આઈ શોધવો છે તો આઈ ને કરતા બનાવો. તો આઈ આર ની જગ્યાએ જશે અને આર આઈ ની જગ્યાએ આવી જશે. ઓકે, તો આઈ બરાબર વી બાય આર મળી ગયું. ઓકે, ચલો, વી ની વેલ્યુ કેટલી, 220 મૂકી દો, આર ની વેલ્યુ કેટલી, 1200 મૂકી દો એના સ્થાને. એક શૂન પહેલા કેન્સલ કરી દો ઉપર નીચે, પછી શું વધ્યું, 22 ભાગ્યા 120 વધ્યા. બંનેને અડધા અડધા કરી દો, બે વડે ભાગ ચલાવો, આના અડધા 11, 120 ના અડધા 60. તો શું વધ્યું, હવે ઉપર 11 વધ્યા, નીચે 60 વધ્યા. ચલો લખી દો આગલા સ્ટેપમાં. ઓકે, 11 ભાગ્યા 60 કરશો એટલે તમને પોઈન્ટમાં જવાબ મળશે 0.18. ઓકે, તો એ તમારો વિદ્યુત પ્રવાહ આઈ આઈ જશે. ચલો, વિદ્યુત પ્રવાહ શોધ્યું એટલે એકમ પાછળ કયો લગાવવાનો, એમ્પિયર. ઓકે બેટા, તો વિદ્યુત પ્રવાહ આઈ કેટલી વેલ્યુ મળી, 0.18 એમ્પિયર. ઓકે, તો આવી રીતે નાના 2 માર્ક્સના દાખલા પૂછાય છે, બરાબર.
ચલો હવે એના પછીનો એક દાખલો જોઈએ આપણે બહુ સરસ દાખલો છે ઉદાહરણ 12.4 એનું પેજ પણ બી 208 જ છે એ જ પેજ ઉપર બીજું એક ઉદાહરણ આપેલું છે આ ઉદાહરણ બોર્ડમાં પૂછાયેલું છે ઓકે જૂના સિલેબસમાં પણ બી આ જ દાખલો હતો અને આ સિલેબસમાં પણ બી તમને આ જ દાખલો આપેલો છે ઓકે ખૂબ સરસ દાખલો છે પરીક્ષા લાયક દાખલો છે ઓકે 2 માર્ક્સમાં પૂછી શકે છે એને ગણવાની 2 રીતો છે તો આપણે જે સૂત્રની રીત છે એ જોઈશું બરાબર ચલો સૌથી પહેલા રકમ વાંચી લઈએ પછી એને સમજીએ પછી લિસ્ટ બનાવીએ ચલો શું કહે છે 12.4 દાખલો ઉદાહરણ એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે ત્યારે તેના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોટ છે ઓકે તો 60 વોટ જે આપેલું છે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોટ સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે એટલે 2 પ્રકારના અંદર દાખલા સમાયેલા છે તમને શું કીધું છે કે એક વિદ્યુત હીટર છે 4 એમ્પિયર પ્રવાહ ખેંચે છે ક્યારે 4 એમ્પિયર પ્રવાહ ખેંચે છે જ્યારે વોલ્ટ 60 છે ત્યારે હવે જો વોલ્ટ 120 કરવામાં આવે તો કેટલો પ્રવાહ ખેંચે ફરીવાર 60 વોલ્ટે કેટલો પ્રવાહ ખેંચે છે 4 એમ્પિયર એટલે તાકાત કેટલી લગાવી છે વોલ્ટેજની 60 તો અંદર કેટલો પ્રવાહ મળે છે 4 એમ્પિયર હવે વિદ્યુત સ્થિતિમાન કેટલું કરી દો 120 તો કેટલો પ્રવાહ ખેંચશે તો તમે એક ત્રિરાશિ મૂકો તો પણ બી આ દાખલો ગણી જાય ઉદાહરણ તરીકે 60 વોલ્ટે 4 એમ્પિયર પ્રવાહ ખેંચે તો 120 વોલ્ટે કેટલો પ્રવાહ ખેંચે તો તમે ત્રિરાશિ મૂકશો તો તમારો જવાબ આવી જશે ઓકે તો એ થઈ એક સાદી રીતથી મૌખિક રીતથી દાખલો પણ આપણે આ દાખલો સૂત્રની રીતે ગણવો છે તો કેવી રીતે ગણાય ઓકે તો જોઈ લો પહેલા લિસ્ટ બનાવી દો ફર્સ્ટ એક વિદ્યુત હીટર છે પ્રાપ્તિ સ્થાનમાંથી કેટલો પ્રવાહ ખેંચે I બરાબર 4 એમ્પિયર 4 એમ્પિયર ક્યારે ખેંચે જ્યારે 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 છે તો V બરાબર કેટલા છે 60 હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો લગાડવાનો 120 તો બીજું V આપેલું છે 120 ત્યારે હીટરમાં કેટલો પ્રવાહ ખેંચે તો I બરાબર કેટલા ઓકે તો બેટા આ કિંમત તમે જુઓ V 120 છે મારે I શોધવું છે તો સૂત્ર તો એક જ છે R બરાબર V / I પણ તમે જુઓ V છે 120 R શોધું I શોધું છે તો મારા જોડે R હોવું જોઈએ કે નહીં આ 3 વેલ્યુ માંથી 2 વેલ્યુ તો હોવી જ જોઈએ તો જ તમને I મળે તો I ને હું કરતા બનાવું તો R નીચે જશે તો V 120 તો છે પણ R તમને ક્યાંય આપેલું નથી તો R ની કિંમત તમારે I અને V જે પહેલા આપેલા છે એના ઉપરથી R શોધવું પડે તો R બરાબર V / I તો V કેટલા છે 60 ત્યારે I કેટલા 4 તો 15 ચોક 60 તો તમને R મળી ગયું કેટલો 15 ઓહ્મ તો એ R તમે આ સૂત્રમાં મૂકી દો ઓકે તો હવે ફરીવાર ઓહ્મનો નિયમ લગાડો સૂત્ર R બરાબર V / I તો I બરાબર V / R થશે ચલો V કેટલા હવે હવે V કેટલા 120 R કેટલા લાયા 15 તો I મળી જશે 15 અઠા 120 તો I કેટલો મળી ગયો 8 એમ્પિયર ઓકે તો આવી રીતે તમે દાખલા ગણી શકશો બરોબર તો અવરોધના દાખલા એકદમ સરળ છે તો B નંબરનો જે દાખલો છે એ પણ બી તમે ગણવાનો પ્રયત્ન કરજો આ જ દાખલામાં B છે સેમ તમને ખાલી વેલ્યુ ચેન્જ હશે સૂત્ર સેમ છે
રીત પણ બી સેમ છે ઓકે તો ખાસ પ્રયત્ન કરજો બેટા એકદમ સરળ દાખલા છે બે માર્ક્સ માં આવે તો થિયરી કરતા પણ બી આ દાખલા સહેલા પડે બેટા એક જ સૂત્ર તમે જોયું એક સૂત્ર સિવાય બીજું કોઈ સૂત્ર લાગુ થતું નથી અહીંયા r બરાબર v / i ઓકે r v હોય તો i મળે i v હોય તો r મળે ઓકે અને v i હોય તો r મળે ટૂંકમાં ત્રણ માંથી બે વેલ્યુ આપેલી હશે એક વેલ્યુ શોધવાની કહેશે ઓકે તો આ એક દાખલો છે તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે ઓકે તો દાખલા ગણવાનો ભરપૂર પ્રયત્ન તમે કરજો જેટલા બી ટોપિક દરેક લેક્ચરમાં ચાલે વ્યવસ્થિત નોટ્સ બનાવજો બરોબર અને રિવિઝન કરતા રહેજો દસમું ચેપ્ટર ચાલી ગયું છે તમારા જોડે વિડીયો પણ બી આવી ગયા હશે તો બધા વિડીયો તમે જોજો એની નોટ્સ બનાવજો કારણ કે ટોટલી નોટ્સ મેં તમને બોર્ડમાં લેક્ચર વાઇઝ લખેલી છે બરોબર તો એને વ્યવસ્થિત જોવાની અને લખી દેવાની તો એ આખું ચેપ્ટર તમારું કમ્પ્લીટ થઈ જશે હવે આ ચેપ્ટર છે 14 લેક્ચર થયા છે તો 14 લેક્ચરની નોટ્સ પણ બી તમને બનાવી દેવાની ફિઝિક્સની અંદર તમારે ત્રણ નોટ્સ બનાવી દેવાની ફિઝિક્સની નોટ્સ દસમા ધોરણમાં સાયન્સમાં ત્રણ નોટ્સ બનાવવાની એક કેમિસ્ટ્રીની એક ફિઝિક્સની એક બાયોલોજીની ઓકે જે તમારે પરીક્ષા સમયે વાંચવા માટે ખૂબ જ કામ લાગશે બેટા ઓકે ચોપડી તો અચૂકથી વાંચવાની જ છે આપણે પણ સાથે સાથે સાહેબે બનાવેલી જે નોટ્સ છે તમને એ પણ બી વાંચવાની બરાબર જેથી કરીને તમને સરળ ભાષામાં ખ્યાલ આવી જાય ઓકે તો આજનો આપણો આ લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ ભારત માતા કી જય